મિત્ર આપનું નામ જણાવશો? હું સંગમ બારિયા છે. હું છેલ્લા 2 વર્ષથી અહીંયા સ્ટડી કરું છું અને લગભગ 2 વર્ષથી દાળ બાટી ખાવા માટે વીકમાં 1 થી 2 વાર આવીએ છીએ. બહુ સારો ટેસ્ટ છે અને એસીમાં અનલિમિટેડમાં પેટ ભરાઈ જાય એટલું એસીમાં મળી જાય છે દાળ બાટી અને ખૂબ જ સારો ટેસ્ટ છે. એટલે અઠવાડિયામાં 2 વખત અમે મિત્રો સાથે આવીએ છીએ. અને તમારું શું કહેવું છે, આટલી ઓછી કિંમતમાં અનલિમિટેડ દાલ બાટી બીજી કોઈ જગ્યાએ મળતી હશે? બીજી કોઈ જગ્યાએ મળતી નથી, અહીંયા જ અવેલેબલ છે. તો અમે દૂર દૂરથી બે અહીંયા મિત્રો બધા સાથે આવીએ છીએ. ઓકે, ધન્યવાદ. કેમ છો મિત્રો? આજે આપણે વિદ્યાનગરમાં નાના બજાર વિસ્તારમાં આવી ચૂક્યા છીએ, જ્યાં મળે છે રાજસ્થાની દાલ બાટી અને એ પણ અનલિમિટેડ અને એકદમ સ્ટુડન્ટને પોસાય એ રીતે, દરેકને પોસાય એ રીતે અફોર્ડેબલ પ્રાઇઝમાં. તો ચાલો મિત્રો, હું તમને હવે અંદર, પહેલાં તો જ્યાં સિટિંગ પ્લેસ છે, જ્યાં બેસીને જમવાની ફેસિલિટી છે, એ જગ્યા તમને બતાવીશ અને પછી ડીશ પણ આપણે બતાવીશું અને એની પ્રાઇઝ પણ હું તમને બતાવીશ. તો ચાલો મિત્રો, હવે મુકેશભાઈ એમના જે રાજસ્થાની દાલ બાટી છે એના વિશે થોડું જણાવશે આપણને. જણાવો મુકેશભાઈ. આપણી રાજસ્થાની દાલ બાટી છે, અહીં કુકરમાંથી ડાયરેક્ટ નીકળીને હા ઘીમાં બોઈલ થાય છે. ઓકે, પછી આપણે કસ્ટમરની ડીશમાં જશે બાટી. ઓકે, એમાં એક સાથે કેટલી બાટી આમ બનતી હોય છે? એક સાથે 15 બાટી રેડી થાય અમારી. 15 સાથે અને આમ મુકાય કેટલી? શેકાતી નીચે આવે અમારી બાટી. ઓકે, એટલે ટોટલ એક સાથે 101 નંગ થતા હશે? હા, 15 રેડી થાય, 15 ઉપર બીજા રેડી થતા રહે. થતા રહે એમ. ઓકે, એટલે ગરમ ગરમ જ આપીએ આપણે કસ્ટમરને. ઠંડી બાટી છે જે આપણે કંઈ મળતી નથી. ઓકે ઓકે, અને પછી તમે આ ઘીમાં ડુબાડીને પછી આપણે કસ્ટમરને આપીએ છીએ ડાયરેક્ટ. એટલે કસ્ટમરને એકવાર તો ઘીમાં તમે બોળીને જ આપો છો? ઘીમાં બોળીને જ આપીએ છીએ, પછી એક્સ્ટ્રા જોઈએ તો અમને ઘી અલગથી ચાર્જ આપવાનો છે. અલગથી ચાર્જ આપવાનો છે. અને તમે એકવાર ખાલી કસ્ટમરને જણાવી દેશો કે આપણા અહીંનો ચાર્જીસ શું છે? 50 રૂપિયામાં 3 બાટી અને દાળ આવે ને 80 રૂપિયામાં દાળ બાટી જીરા રાઈસ અનલિમિટેડ. અનલિમિટેડ હે? અને બીજું કંઈ એક્સ્ટ્રા જોઈતું હોય તો મળે છે? એક્સ્ટ્રા છાશ, પાપડ, કોલ્ડ ડ્રિંક બધું એક્સ્ટ્રામાં આવી જાય આપણે. અને આપણે કોઈને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો મળી જાય છે? ઓનલાઈન અત્યારે બંધ છે આપણું. ઓકે, એટલે પણ આવી જશે ખરું ને? હા, આવી જશે ખરી પાછું. ઓકે ઓકે, અને બીજું કંઈ તમે, આપણે સવારે મળે છે કે ખાલી સાંજે? સવારે નહીં, સાંજે આપણે 6 થી 10 જ. 6 થી 10 જ? દરરોજ કે રવિવારે રજા હોય છે? ડેલી. ડેલી? અને ડેલી એક જ પ્રાઇસ? પ્રાઇસ એક જ, પ્રાઇસમાં કોઈ ફેર નહીં. ઓકે, એવું નહીં કે રવિવારે અલગ પ્રાઇસ? ના ના, કશું. ઓકે ઓકે, ચાલો, થેન્ક યુ મુકેશભાઈ. તો મિત્રો, જો અહીંયા ગરમા ગરમ દાળ પણ બની જ રહી છે અને એકદમ ગરમા ગરમ જ તમને આ વસ્તુ ખાવા માટે મળશે. તો મિત્રો, આ છે રાજસ્થાની દાલ બાટીની અનલિમિટેડ દાલ બાટી ડીશ, કે જ્યાં તમને બાટી અનલિમિટેડ મળે છે, એની સાથે દાળ તો આખી તપેલી ભરીને મૂકી જ દેવામાં આવે છે. તમારે જેટલી ખાવી હોય તેટલી તમે ખાઈ શકો છો. એની સાથે તમને રાઈસ એટલે કે જીરા રાઈસ, દાળ ફ્રાય તમે ખાઈ શકો છો, જોડે સલાડ પણ, તમને 3 ટાઈપ્સના સલાડ અને એની જોડે તમે જોઈ શકો છો કે ચટણી પણ તમને આપવામાં આવે છે. સો આના, મને નથી લાગતું કે આનાથી સસ્તું બીજી કોઈ જગ્યાએ રાજસ્થાની દાલ બાટી ખાવા મળતી હશે, એ પણ વિદ્યાનગરની અંદર. તમે જોઈ શકો છો કે મિત્ર, ટોટલ 1 2 3 4 5 6 અને 7, ટોટલ 7 આઈટમ અહીંયા તમને મળે છે. તો મિત્રો, આ છે રાજસ્થાની દાલ બાટીની ફિક્સ દાલ બાટી ડીશ. હવે આ જે ડીશ છે એના વિશે પણ થોડુંક અહીંના જે કિચન માસ્ટર છે એ જણાવશે.
જણાવો સરજી કે અહીંયા જે ફિક્સ થાળી છે એનો ચાર્જિસ શું છે? આપણે 50 રૂપિયા ચાર્જ છે ફિક્સ થાળીનો. દાળ અનલિમિટેડ આવે, દાળ અનલિમિટેડ આવે. મિત્રો તમે જોઈ શકો છો કે આખી તપેલી ભરીને દાળ મૂકવી દીધી છે. એક્સ્ટ્રા બાટી લેતો આપણે 10 રૂપિયા ચાર્જ લેવા માં. ઓકે, અને ફિક્સ થાળીમાં કેટલી બાટી આવશે? 3 બાટી આપીએ છીએ. 3 બાટી જે રીતે અહીંયા ડિશમાં મૂકી છે એ રીતે 3 બાટી આવશે હે ને? અને ઘરમાં ગરમ જ આવશે એકદમ. ઓકે, હા. અને આ કચુંબર છે એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ કે એવું કોઈ ચાર્જ નહીં? ઓકે, પાણીની બોટલનો અલગ? હા, પાણીની બોટલનો એક્સ્ટ્રા ચાર્જ. ઓકે, અને આ જે 3 બાટી સિવાય કોઈને એક્સ્ટ્રા બાટી ખાવી હોય તો? એક બાટીના 10 રૂપિયા. ઓકે, અને એની ઉપર અલગથી કોઈને ઘી કે એવું કંઈ જોઈતું હોય? આપણે આપીએ છીએ 10 રૂપિયામાં ઘી બી નાખી આપે છે, એક્સ્ટ્રા 10 રૂપિયા અમૂલનું ઘી નાખી આપે છે. ઓકે, ને એકવાર તો ઘીમાં નાખેલી જ આવે છે બાટી, બીજી વાર એક્સ્ટ્રા ઘી બરાબર. અને આની સાથે મને એ જણાવશો કે કોઈને જીરા રાઈસ બી ખાવો હોય અલગથી લઈને તો એનો શું ચાર્જિસ રહેશે આપણે ત્યાં? 80 રૂપિયામાં અનલિમિટેડ આવી જાય આપણે, એમાં રાઈસ બી આવી જાય, દાળ બાટી બી આવી જાય અનલિમિટેડમાં. ઓકે, એટલે તમારું કેવું એવું છે કે છૂટક છૂટક ખાવું એના કરતા 80 રૂપિયા અનલિમિટેડ ડીશ લઈ લઈ આગળ પડે આપણે? ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ, ધન્યવાદ. અને મને એ પણ જણાવશો કે કોઈને મોર્નિંગમાં તમારે ત્યાં મળે છે? ના, મોર્નિંગમાં નહીં, ખાલી સાંજે. ચલો, આભાર. તો ચાલો મિત્રો, હવે ફિક્સ થાળી નો જે એના વિશે નો રિવ્યુ આપણે અહીંના જ કસ્ટમર જોડે થી જાણીશું. એ અત્યારે એમની ડીશ જ તૈયાર કરી રહ્યા છે. આપકા નામ બતાઉંગે? મેં સુનારામ, રાજસ્થાન સે હું. ઓકે, આપ રાજસ્થાન સે હો? જી. ઓકે, તો ઈસ વજહ સે આપકો ગુજરાતી લેંગ્વેજ ભાષા? અભી રહેના શરૂ કિયા યહાં તો ગુજરાતી સમજ મેં દાદા દી હૈ, લેકિન બોલને મેં થોડી દિક્કત, બોલ મેં દિક્કત આ રહી હૈ. ઓકે, તો આપ બતાઓ કે યે તો રાજસ્થાની દાળબાટી મીન્સ કે આપકે વહાં કી તો એકદમ મશહૂર હૈ ના, ફેમસ? વૈસે વૈસે યહાં ભી બનતી હૈ, જૈસા વહાં સ્વાદ હૈ વૈસા કા વૈસા ઇસમે ભી વૈસા હી હૈ, યહાં પર સ્વાદ હૈ જી, કોઈ ફરક નહીં મિલતા? કોઈ ફરક નહીં. ઓકે, ઓર આપ હર રોજ આતે હો? મેં શામ કો રોજાના યહીં આતા હું. અચ્છા, હા. ઓકે, આપ સ્ટુડન્ટ હો કે? સ્ટુડન્ટ હું. અચ્છા, હા, બહોત અચ્છી બનાતે હૈ. તો આપ હમારે જો યુટ્યુબ પર જો વ્યુઅર્સ હે ઉનકો કુછ મેસેજ દેના ચાહો કે? યે મેસેજ અચ્છી હે, પણ લે ખાતા હું મેં તો, પેટ મેં વગેરે મસાલે વગેરે કોઈ દિક્કત નહીં રહેતી, કોઈ કભી ફૂડ પોઈઝનિંગ જૈસા યા પેટ મેં દિક્કત એસા કુછ કભી નહીં હોતા? રોજાના સબ્જી ખાતે હૈ તો ઉસમેં મસાલા જ્યાદા હોતા તો કભી દિક્કત હો સકતી હૈ, ઇસમેં દાળ સે ઓર બાટી સે કોઈ દિક્કત નહીં હોતી, કોઈ દિક્કત નહીં. હા, ઓકે, બડે. આપકા નામ ક્યા બતાયા આપને? મેરા નામ તુનારામ હૈ, મેં યહાં સે પીએચડી કર રહા હું, પીએચડી સ્કોલર હું. ઓકે, યુનિવર્સિટી. ઓકે ઓકે, ધન્યવાદ, આપસે બાતચીત કરકે અચ્છા લગા. ઓકે ઓકે, થેન્ક્સ. તો ચાલો મિત્રો, હવે અહીંના જે કસ્ટમર છે જેમણે અહીંની દાલ બાટી, રાજસ્થાની દાલ બાટીનો ટેસ્ટ કર્યો છે, એમની જોડેથી જ આપણે રિવ્યુ જાણીએ. સરજી, આપનું નામ? તમને કેવું લાગ્યું અહીંયા? અમને દાળ ભાટી ખાવાની મજા આવે, અઠવાડિયામાં બે વાર દાળ ભાટી ખાવા આવી છે આગળ. અનલિમિટેડ સારું લાગે કે ફિક્સમાં તમારું આમ સૌથી વધારે કયું ફેવરેટ છે ડીશ? હવે તો સર ફિક્સ થાય છે. ઓકે, એટલે ફિક્સમાં જેટલી ક્વોન્ટિટી હોય છે કે તમારું પેટ જ ભરાઈ જાય છે? ઓકે ઓકે, થેન્ક યુ. સરજી, આપનું નામ? આનંદ. આનંદ, તમે સ્ટુડન્ટ છો કે જોબ કરો છો? સ્ટુડન્ટ જ છે. ઓકે, તો આ અહીંનું તમને કેવું લાગ્યું? બહુ સરસ છે દાળ બાટીનું. હા, ફિક્સમાં ખાય તો વ્યવસ્થિત પેટ ભરાઈ જાય. ઓકે, છેલ્લા કેટલા ટાઈમથી તમે આવતા હશો અહીંયા? હું અહીં 3 વર્ષથી છું, હું આવું છું અઠવાડિયામાં 1-2 દિવસ. ઓકે ઓકે, અને બીજું કંઈ અમારા જે વ્યુઅર્સ છે એમને કંઈ મેસેજ આપવા માગતા હોય તો તમે જણાવી શકો છો? બધા આવજો જરૂર વિદ્યાનગરમાં, નાના બજાર છે દાળ બાટી. ઓકે, તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા એ પણ મેન્શન કરવામાં આવ્યું છે કે આ લોકોની બીજી કોઈ શાખા નથી, અને અહીંયા તમને ફિક્સ દાલબાટીની સાથે ફિક્સ જીરા રાઈસ દાળ ફ્રાય ખાવું હોય તો પણ તમને મળી જશે. તો મિત્રો, મુકેશભાઈ હવે એ પણ જણાવશે કે આ જે
ફિક્સ અનલિમિટેડ આઇટમમાં આના સિવાય તમારે એક્સ્ટ્રા જે જોઈતું હોય એ કઈ કઈ આઇટમ અહીંયા અવેલેબલ છે એના વિશે જણાવશે. એક્સ્ટ્રા આપણે છાશ આપીએ છીએ, પાપડ આપીએ છીએ, કોલ્ડ ડ્રિંક છે, છાશ, પાપડ, કોલ્ડ ડ્રિંક. ઓકે, એનો જરાક ચાર્જ પણ છે જે જણાવી દેશો. ₹10 ચાર્જ છે આપણે. ઓકે, છાશ હોય, પાપડ હોય કે કોલ્ડ ડ્રિંક્સ હોય, ₹10 ચાર્જ છે. ઓકે, તો મિત્રો તમને આ રીતે ગરમા ગરમ રાજસ્થાની દાલબાટી મુકેશભાઈ તરફથી એમને રેસ્ટોરન્ટમાં ખવડાવવામાં આવે છે અને એ પણ ફિક્સ અને અનલિમિટેડ બધાને પોસાય એવા પ્રાઇસમાં. અને મિત્રો આ જગ્યાનું એડ્રેસ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમે મેન્શન કરેલું છે. જો તમે આ જગ્યાની મુલાકાત લીધેલી હોય તો જરૂરથી કમેન્ટ કરજો, અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા બધા ફ્રેન્ડ્સ ફેમિલી સર્કલમાં આને શેર કરજો. અને અમારી એ પણ એક વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર પહેલી વાર જ આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. આનાથી અમને મોટિવેશન મળતું રહે છે.